जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ अनिल पणसाला। आज आप नामाना मूल तत्व धोरण 12 एम भाग बीजो एम चेप्टर बीजो एम जे त्रण त्रण मार्कनी बोर्ड में जे बे दाखली पूछाई है एम जे आप आमनोद लखवानी थाय एनो आजनो महत्वनो लेक्चर। तो खास विद्यार्थी मित्रों, शुरुआत नी जे 10 मिनिट छे आ लेक्चर नी, ई 10 मिनिट जो तमे व्यवस्थित ध्यान राखशो तो बोर्ड मां जे 3 3 मार्क नी जे दाखली जे आमनोन स्वरूपे पूछावानी छे ए तमने व्यवस्थित आवडी जाशे। हालो, सौथी महत्वनो पॉइंट आपणे જોવાનો તો કે ડિબેન્ચર, બરાબર? આપણે જે ડિબેન્ચર છે ઈ પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડવાની આમનો અત્યાર સુધી આપણે શું કર્યું હતું કે જે ડિબેન્ચર છે ને એ બહાર પાડ્યા હતા એમાં અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, બીજો હપ્તો આ રીતે આ કર્યું હતું, પણ આજનું હેડિંગ શું છે તો કે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડવાની આમનો આજે જે શીખવાની છે, બરાબર? એમાં પહેલો પોઈન્ટ છે, ટોટલ બે પાર્ટ આવશે, ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય, અને બીજો પાર્ટ આના પછીના લેક્ચરમાં લેશું, ડિબેન્ચર પ્રીમિયમથી પરત કરવાના હોય। તો આજે જે શીખવાનું છે એમાં ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના હોય। હાલો, મૂળ કિંમતે પરત કરવાના હોય એવું કીધું છે, એટલે જ્યારે પરત કરવાના થશે એની આમનોંધ અત્યાર સુધીમાં મેં તમને શીખવેલી નથી, તો પરત કરવાની આમનોંધ મારે તમને શીખવવાની થાય। હાલો, હવે માં કેટલી રીત છે તો કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા। હાલો, મૂળ કિંમતે બહાર પાડવાની આમનોંધ તો કે મેં તમને શીખવી દીધેલી છે। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા, એ પણ મેં તમને શીખવી દીધેલું છે। નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા, એ પણ મેં તમને શીખવી દીધેલું છે। છતાંય આજની તારીખમાં ફરીથી તમને દરેક આમનોંધ શીખવું છું કે આમનોંધ જે બેઝિક રીતે આપણે જે તૈયાર કરીએ છીએ એ આમનોંધ આપણે કઈ રીતે તૈયાર કરવાની થાય। હલો, સાવ સામાન્ય હું તમને સમજાવું કે કંપની ડિબેન્ચર બહાર પાડશે, બરાબર? તો કંપની કઈ રીતે બહાર પાડશે તો એના માટે સૌથી સહેલી રીત છે એ આપણે અત્યારે સમજવાની છે, બરાબર? કે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા, દાખલા તરીકે હાલો 1 લાખ ડિબેન્ચર 100 રૂપિયા લેખે એણે બહાર પાડ્યા છે, તો જેવા એ ડિબેન્ચર બહાર પાડશે તો સૌ પ્રથમ કંપનીને પૈસા મળશે, કેમાં મળશે? બેંકમાં। તો બેંક સિલક વધે તો પહેલી આપણે આમનોંધ બનાવશું, બેંક ખાતે ઉધાર। હવે સેના મળ્યા તો આજે પરત કરવાની રીતમાં હંમેશા વિદ્યાર્થી મિત્રો અરજી અને મંજૂરી આ બંને બાબત એકી સાથે આવે છે। શું? અરજી અને મંજૂરી બંને બાબત એકી સાથે આવે છે, એટલે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે। કારણ શું? તો કે અરજી અને મંજૂરીની રકમ છે એ કંપનીએ મંગાવી લીધી છે, 100 એ 100 રૂપિયા એકી સાથે મંગાવી લીધા છે। હવે કંપની શું કરશે તો કે અરજી અને મંજૂરીની રકમ છે એ ડિબેન્ચર ખાતે લઈ જશે, એટલે ડિબેન્ચર ખાતે લઈ જવા માટે શું કરશે? અરજી અને મંજૂરીની રકમ જમા કરી છે એ બીજી આમનોંધ કરશે, એમાં ડિબેન્ચર અરજી અને મંજૂરીની રકમ ઉધાર કરશે અને તે ડિબેન્ચર ખાતે જમા કરશે। હવે શા માટે ડિબેન્ચર ખાતે જમા કરે? તો કે ડિબેન્ચર એ ધંધા માટે દેવું કહેવાય, દેવાની બાકી હંમેશા કેવી હોય? તો કે જમા। તો મેં તમને બે આમનોંધ શીખવી, ખરેખર આ બંને આમનોંધ કેની છે? તો અત્યાર સુધીની તમે જે અરજીની સાદી આમનોંધ શીખી ગયાની જ છે, જો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા, ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, આ જે બે આમનોંધ શીખી ગયા એ સાદી જ આમનોંધ છે, પણ હવે એકી સાથે એ 100 એ 100 રૂપિયા મંગાવી લેશે, એટલે અરજી અને મંજૂરી આ બે શબ્દ સાથે લખી નાખવાના થશે, એટલે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા, બીજી આમનોંધમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા, આ થઈ ગઈ સાદી બંને આમનોંધ। ચાલો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર છે એ આપણે મૂળ કિંમતે બહાર પાડવાની બે આમનોંધ જોઈ, એ જ રીતે આપણે આગળ વધીએ તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવા, તો તમે શેર મૂડી અને ડિબેન્ચર બંનેમાં પ્રીમિયમ ક્યાં લખો છો? તો યાદ રાખો
કે જ્યાં આપણે ડિબેન્ચર લખતા હોય એની સાથે આપણે જામીનગીરી પ્રીમિયમ અનામત લખીએ છીએ, એ જ રીતે જ્યાં શેર મૂડી લખતા હતા એની સાથે જામીનગીરી પ્રીમિયમ અનામત લખીએ છીએ. તો મેં ફેર શું કર્યો? તો કે જે સાદી આમનોંધ હતી એમાં જે બીજી આમનોંધ છે એમાં તે ડિબેન્ચર ખાતે જમા કર્યા છે એની સાથે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે મેં રકમ જમા કરી છે. શા માટે? તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત એ ધંધાની આવક કહેવાય અને આવક હંમેશા જમા હોય. બરાબર? તો હું પૂછું, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવાના? તો તમારે જામીનગીરી પ્રીમિયમ અનામત લખવાનું નથી. પણ હું બોલું કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડવાના, તો જે સાદી આમનોંધ હતી એમાં જામીનગીરી પ્રીમિયમ અનામત બીજી આમનોંધમાં જમા કરવાનું થાય છે. હવે જોઈ લઈએ ડિબેન્ચર બહાર પાડવાની ત્રીજી રીત. બરાબર, આ ત્રણે ત્રણ રીત આપણે શીખી ગયા છીએ. હાલો, ડિબેન્ચર વટાવથી બહાર પાડવાના હોય. હવે જ્યારે તમે ડિબેન્ચર વટાવથી બહાર પાડશો તો વટાવ એ ધંધાનું કહેવામાં આવે છે નુકસાન. અને વિદ્યાર્થી મિત્રો, નુકસાન એ કેવું હોય? તો કે ઉપજ ખર્ચના નિયમ મુજબ નુકસાન ઉધાર હોય. તો બીજી આમનોંધમાં તમે જો વટાવ ઉધાર કર્યો તો તમારે સિમ્પલ અને સોબર ક્યાં ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખવાના? બરાબર, એક વખત ફરીથી કહી દઉં છું. હાલો, મૂળ કિંમતે બહાર પાડવાના છે તો બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. પહેલી આમનોંધ પૂરી, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર, તે ડિબેન્ચર ખાતે જમા. બીજી આમનોંધ પૂરી. હાલો, મૂળ કિંમતે અહીં હું તમને કહું પ્રીમિયમથી બહાર પાડ્યા છે તો તમારે બીજી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ જમા કરવાનું. જોઈ લ્યો, આ જે સાદી આમનોંધ હતી એમાં જામીનગીરી પ્રીમિયમ બીજી આમનોંધમાં જમા કર્યું. હાલો, હું કહું કે ડિબેન્ચર વટાવથી બહાર પાડવા છે તો તમારે શું કરવાનું? તો કે બીજી આમનોંધમાં વટાવી ધંધાનું નુકસાન કહેવાય તો બીજી આમનોંધમાં વટાવ ખાતે ઉધાર કરવાનું થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે ત્રણે ત્રણ છે, મૂળ કિંમતે બહાર પાડવાના, મૂળ કિંમતે પરત કરવાના. બરાબર, બીજો શબ્દ, બીજું વાક્ય યાદ રાખવાનું, પ્રીમિયમે બહાર પડ્યા, મૂળ કિંમતે પરત કર્યા. વટાવથી બહાર પડ્યા, મૂળ કિંમતે પરત કરવાના. તો ત્રણે ત્રણમાં મૂળ કિંમતે પરત કરવાના થયા તો એના પછીની જે બે આમનોંધ આવશે એ ડિબેન્ચર પરત કરવાની આમનોંધ આવશે. હવે આ ડિબેન્ચર પરત શા માટે કરવાના? તો ડિબેન્ચર એ શું છે એની વ્યાખ્યા જુઓ તો કે ડિબેન્ચર નિયમિત દરે વ્યાજ આપવાની શરતે તમે લીધા છે, ધંધાનું એક પ્રકારનું દેવું છે. તમે 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ એવી કન્ડિશનમાં ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો એટલા વર્ષ પૂરા થાય એટલે એના પૈસા તમારે વ્યાજ સહિત પાછા આપી દેવાના થાય. હાલો, વ્યાજ સહિત પાછા આપશો તો પહેલી બે આમનોંધ તો તમે શીખી ગયા છો. હાલો, ત્રીજી આમનોંધ આપણે પરત કરવાની શીખવી હોય તો ત્રીજી આમનોંધ કઈ રીતની છે? તો એ સૌથી પહેલા આપણે સમજૂતી મેળવી લઈએ. તો જો બીજી આમનોંધમાં તમે શું કર્યું હતું? ડિબેન્ચર ખાતે જમા કર્યા હતા. હાલો, ડિબેન્ચર ઈ કોના હોય? તો કે ડિબેન્ચર હોલ્ડરના હોય. તો આ ડિબેન્ચર આપણે પરત કરવા છે તો ત્રીજી ચોથી આમનોંધ ડિબેન્ચર પરત કરવાની થશે. હાલો, હવે ડિબેન્ચર જે પરત કરવા છે તો ડિબેન્ચરનું ખાતું બંધ કરવું પડશે. તો ડિબેન્ચરનું ખાતું જમા છે, બંધ કરવા માટે ખાતું શું કરશો? ઉધાર કરશો. એટલે ત્રીજી આમનોંધ બનશે ડિબેન્ચર ખાતે ઉધાર. હવે આ પૈસા કોને આપવાના? તો કે ડિબેન્ચર હોલ્ડરને, એટલે તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. બરાબર, હવે ડિબેન્ચર હોલ્ડરને જેવી રકમ ચૂકવશો એટલે ડિબેન્ચર હોલ્ડર લેનાર બનશે, એટલે ચોથી આમનોંધ લેનાર ખાતે ઉધાર થાય એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. અને ધંધામાંથી પૈસા જાય એટલે બેંક શિલક ઘટે એટલે બેંક ખાતે જમા. ફરીથી રિપીટ કરું છું કે બીજી આમનોંધમાં ડિબેન્ચર જમા કર્યા, હવે ત્રીજી અને ચોથી આમનોંધ ડિબેન્ચર મૂળ કિંમતે પરત કરવાના છે.
તો ત્રીજી આમણુંમાં શું કરશું, જે ડિબેન્ચર આપણી પાસે જમા હતા બરાબર ધંધા માટે દેવું હતું એનું ખાતું બંધ કરશું, એટલે ડિબેન્ચર ખાતે ઉધાર કરશું. હવે આપણે કોને દેવાના નક્કી કરશું, તો કે ડિબેન્ચર હોલ્ડરને, એટલે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા કર્યા. જેવા આપણે ડિબેન્ચર હોલ્ડરને પૈસા ચૂકવશું, એટલે ડિબેન્ચર હોલ્ડર એ પૈસા લેનાર બનશે, એટલે વ્યક્તિ ખાતાના નિયમ મુજબ ચોથી આમણમાં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર કરશું અને ધંધામાંથી બેંક સિલક ઘટશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કર્યું, તો કે મૂળ કિંમતે પરત કરવાની જે બે આમનોંધ હતી, અહીં જો તમને લખ્યું છે મૂળ કિંમતે પરત કરવાના, એટલે ત્રીજી ચોથી આમનોંધ મૂળ કિંમતે બહાર પાડવાના, મૂળ કિંમતે પરત કરવાના ત્રીજી ચોથી આમનોંધ. એ જ રીતે આ પ્રીમિયમ થી બહાર પાડ્યા, મૂળ કિંમતે પર જાય, મૂળ કિંમતે પરત કીધું, એટલે તમે જોઈ લેશો કે છેલ્લી બે આમનોંધ એની જ રહેશે, એમાં કઈ ચેન્જ આવતો નથી. એ જ રીતે આમાં વટાવથી બહાર પાડ્યા અને મૂળ કિંમતે પરત કરવાના કીધા, તો મૂળ કિંમતે પરત જે કરે છે એની આમનોંધમાં કઈ ફેરફાર આવતો નથી. તો ત્રણે ત્રણમાં છેલ્લી બે આમનોંધ કેવી રહેશે, સરખી રહેશે, એમાં ક્યાંય આમનોંધમાં કાંઈ પણ પ્રકારનો ફેર આવતો નથી. બરાબર આ રીતનું કમ્પ્લીટલી થઈ ગયું છે. બરાબર ત્રણે ત્રણમાં આપણે જોઈ લઈએ છીએ, તો કે સાવ સિમ્પલ અને સોબર છે, નવું આમાં કાંઈ છે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે સમજૂતી આપી એ આમનોંધ પહેલાં સમજી લેવાની, સમજી લીધા પછી તમને આવડી જાય પછી તમારે આ 15મો જે દાખલો છે એમાં તમારે આવવાનું છે. હવે આ દાખલો સમજાવું છું, એમાં ખાસ તમે ધ્યાન રાખો, તો કે નીચેના વ્યવહારો પરથી ફક્ત ડિબેન્ચર બહાર પાડવા અંગેની આમનોંધ લખો, જેમાં પરત કરવાની કીધી નથી, ગ્રીન સિગ્નલ આપને મળી ગયો, ડિબેન્ચર બહાર પાડવાની કીધી છે. શું કીધી છે, તો કે ડિબેન્ચર બહાર પાડવાની આમનોંધ આપણને કીધી છે. તો માત્ર કેટલી આમનોંધ થશે, તો કે પહેલી બે આમનોંધ થશે. હજી એક ગ્રીન સિગ્નલ આપણને મળે છે, શું કીધું છે, બાજે વગર, એટલે બાબત જે લખવાની થતી નથી, બાબત જે લખવાની થતી નથી. હાલો શું કીધું છે એ જોઈ લઈએ. બરાબર ત્રણે ત્રણ સ્ટેપ રહ્યા, તો ત્રણે ત્રણ સ્ટેપમાં શું કીધું છે એ આપણે જોવાનું થશે. હાલો અહીં આપણને શું કીધું છે, મૂળ કિંમતે જ બહાર પાડ્યા. હાલો બરાબર મૂળ કિંમતે બહાર પાડ્યા, પરત કઈ રીતે કરવાના કીધા છે, મૂળ કિંમતે. હાલો આમાં પરત કરવાના કઈ રીતે કીધા છે, મૂળ કિંમતે. હાલો આમાં પરત કરવાના કઈ રીતે કીધા છે, મૂળ કિંમતે. હાલો મૂળ કિંમતે પરત કરવાના છે, પણ માત્ર આપણે બહાર પાડવાની જ આમનોંધ લખવાની છે, પરત કરવાની લખવાની નથી, એટલે ત્રીજી ચોથી આમનોંધ લખવાની થશે નહીં. તો હાલો પહેલું સ્ટેપ મૂળ કિંમતે બહાર પાડવાની છે, બીજી દાખલી એ વટાવે બહાર પાડવાની કીધી છે. વટાવ આપણે કયો કલર આપ્યો હતો, બરાબર આ વટાવે બહાર પાડવાની કીધી છે. બરાબર અને પછી શું કીધી છે, તો કે પ્રીમિયમે બહાર પાડવાની કીધી છે. બરાબર આ શું કીધી છે, પ્રીમિયમે બહાર પાડવાની કીધી છે. તો તમારે માત્ર શું કરવાનું રહ્યું વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્રમ એમાં મૂળ કિંમતની બે આમનોંધ લખવાની, બીજો ક્રમ એમાં વટાવવાળી બે આમનોંધ લખવાની, ત્રીજો ક્રમ એમાં તમારે પ્રીમિયમ વાળી બંને આમનોંધ લખવાની છે. હવે શું કરવાનું, તો કે જ્યારે આમનોંધ લખો છો ત્યારે ગણતરી માટે આપણે જે બીજી આમનોંધ લખશું એમાં એક એક લાઈન છોડશું, જે આપણે મૂળ કિંમતના છે 9.5% આટલા ડિબેન્ચર છે એવું જે કીધું છે એની ગણતરી આપણે જે લખતા હતા એ લખવા માટે જ આપણે એ ધ્યાનમાં લેશું. દાખલા તરીકે આપણે કીધું મૂળ કિંમતે બહાર પાડવો, તો આ બે આમનોંધ લખવાની, આ બે આમનોંધમાં આપણે અહીં જગ્યા છોડશું. બરાબર એટલે અહીં આપણે ડિટેલ લખી શકશું. હવે આપણે કીધું હોય પ્રીમિયમ વાળી, તો પ્રીમિયમમાં અહીં જે બીજી આમનોંધ છે ને ત્યાં અહીં આપણે જગ્યા છોડશું. બરાબર કારણ શું, તો કે અહીં આપણે રકમ રૂપિયા લખવાના થશે, પહેલી આમનોંધમાં થતા નથી. એ જ રીતે બરાબર વટાવની હોય, તો વટાવમાં અહીંયા જે છે ત્યાં આપણે એક એક લાઈન છોડી દેશું. બરાબર એક એક લાઈન છોડી દેશું, જ્યાં આપણે ગણતરી કરવાની થતી હોય, પહેલી આમનોંધમાં ગણતરી કરવાની થતી નથી અને ત્રીજી ચોથી આમનોંધ આપણે લખવાની પણ થતી નથી. તો સૌ પ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રોએ કરવાનું છે શું,
તો કે ત્રણે ત્રણની બબે આમ નોંધ લખી લેવાની, લખાઈ જાય પછી વિડીયો લેક્ચરમાં તમારે આગળ વધવાનું છે, જેમાં હું તમને રકમ રૂપિયા મુકતા શીખવવાનો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે શું કર્યું તો કે મેં તમને કીધું એ પ્રમાણે તમારે આ રીતે આમ નોંધ કરવાની હતી. આ શા માટે હેડિંગ અપાવ્યા તો કે એના કારણે તમને સમજાય કે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પડવાશે એટલે સાદી આમ નોંધ થાય, અને મૂળ કિંમતે પરત કરવાના છે એવું કીધું છે, પણ પરત કરવાની આમ નોંધ આપણે લખવાની નથી એટલે આપણે આમ નોંધ લખી નથી. અહીં આપણે જ્યારે જરૂર પડશે એટલે આપણે એક એક લાઇનની જગ્યા છોડી દેશું. હાલો, બીજામાં આપણને વટાવનું કીધું હતું, બરાબર. આમાં જોઈ શકો છો વટાવનું, એટલે આપણે વટાવ ધ્યાનમાં રાખ્યો છે, એટલે વટાવ બીજી આમનોંધમાં ધંધાનો ખર્ચ કહેવાય, ઉધાર થાય, બરાબર. તો ઉધારના દ્રષ્ટિકોણથી ધ્યાન રાખશું અને ગણતરી માટે એક લાઈન આપણે છોડી દેશું. ત્રીજું સ્ટેપ આપણે જે કરવાનું થશે, બરાબર, ત્રીજું સ્ટેપ આપણે જે કરવાનું થશે એ પ્રીમિયમ વાળું છે. પ્રીમિયમ છે ધંધાની આવક કહેવાય, એટલે બીજી આમનોંધમાં પ્રીમિયમ છે આપણે જમા કરશું અને એની સાથે એક એક લાઈન આપણે છોડી દેશું. તો આ રીતે સૌ પ્રથમ પહેલાં આપણે આમનોંધ લખી નાખશું, બરાબર. પહેલાં વ્યવસ્થિત સમજીને આપણે આમનોંધ લખી નાખશું. આમનોંધ લખી નાખ્યા પછી આપણે એમાં રકમ રૂપિયા મૂકવાનો પ્રયત્ન કરીશું. હવે શરૂઆત કરીએ તો પહેલી દાખલી, રૂપિયા 100ની મૂળ કિંમતના 9.5%, જો 9.5%ની એવું કીધું છે. હવે આપણે આમનોંધમાં ક્યાંય લખતા નથી કેટલા ટકાના, કારણ કે અરજી અને મંજૂરી બે સાથે આવે છે, અને આપણે જે ટેક્સ બુકમાં આપી છે એમાં ટકાવારી નથી આપી એટલે આપણે પણ ધ્યાનમાં લીધી નથી. ચાલો, કેટલા? તો કે 8,500 ડિબેન્ચર મૂળ કિંમતે જ બહાર પાડ્યા, જે મૂળ કિંમતે જ પરત કરવાના છે, પણ ફક્ત આપણે બહાર પાડવાની આમ નોંધ કરવાની છે એટલે આપણે બે આમ નોંધ લખી નાખી. હવે બંને આમ નોંધમાં આપણે રકમ રૂપિયા કરવા છે, તો મૂળ કિંમત 100 રૂપિયા અને ડિબેન્ચર કેટલા છે 8,500, તો આપણે ગણતરીમાં લખી નાખશું 8,500 ડિબેન્ચર ગુણ્યા રૂપિયા 100, બરાબર, ગુણ્યા રૂપિયા 100, એટલે 4 0 કરવાના, 85 1 2 3 4, બરાબર, 8,50,000 રૂપિયા થયા. આ 8,50,000 ઉધાર કર્યા હતા એ જ 8,50,000 જમા કરવાના. હવે આમાં ખાસ ધ્યાન એ જ રાખવાનું કે આ રીતની જે આમનોંધ આંબે એમાં સૌથી પહેલા તમારે બીજી આમનોંધના રકમ રૂપિયા મૂકવાના, પછી તમારે પહેલી આમનોંધમાં જવાનું. હાલો, અહીં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે કેટલા લખ્યા હતા 8,50,000 રૂપિયા, તો 8,50,000 રૂપિયા છે એ આપણે ઉપરની આમનોંધમાં એ ડિબેન્ચર અરજી અને મંજૂરીમાં મૂકશું, અને ઉપર બેંકમાં પણ એટલા જ રૂપિયા મૂકશું. તો સૌથી પહેલા પોઈન્ટ હાઈલાઇટ શું કર્યો, તો કે ડિબેન્ચર અરજી અને મંજૂરી ત્યાંથી આપણે રકમ રૂપિયા મૂકવાની શરૂઆત કરી અને એની ગણતરી કરવાની શરૂઆત કરી છે. હાલો, હવે આગળ વધીશું. હવે આવશે વટાવ, બરાબર, અને આપણી પાસે વટાવવાળી પણ આમ નોંધ છે. હાલો, 100 રૂપિયા મૂળ કિંમત છે, 9.5% ડિબેન્ચર છે, 9,500 ડિબેન્ચર છે, 10% વટાવ કીધો છે. વટાવ કેટલો કીધો છે? 10% છે એ વટાવ આપણને કીધો છે. તો આપણે મૂળ કિંમત જે 100 રૂપિયા રહ્યા એના 10% કરવાના, એટલે 10 રૂપિયા વટાવ થશે. આપણે બીજી આમનોંધમાં ગણતરી કરશું. કઈ આમનોંધમાં કરશું? બીજી આમનોંધમાં. હાલો, ડિબેન્ચર કેટલા છે? 9,500 ડિબેન્ચર, એને ગુણ્યા રૂપિયા, ડિબેન્ચર ગુણ્યા રૂપિયા. હવે આપણે ખાસ જોવાનું આ બે પોઈન્ટમાં આપણે ધ્યાન રાખવાનું થશે. હાલો, જો મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા, એમાંથી 10%, એટલે 10 રૂપિયા વટાવના થશે. 10 રૂપિયા વટાવમાં લખ્યા, તો 100 રૂપિયામાંથી 10 રૂપિયા બાદ થશે એટલે બાકીના વચ્ચે 90 રૂપિયા, એટલે 90 રૂપિયા એ અરજી અને મંજૂરીમાં આવશે. આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું હતું.
બરાબર. હવે રકમ રૂપિયા મૂકતા જશું. બોલશો વિદ્યાર્થી મિત્રો, રકમ રૂપિયા ડિબેન્ચર અરજી અને મંજૂરીના. ₹8,55,000. વટાવ 95,000 રૂપિયા બરાબર. 3 0 એડ કરી દીધા. હવે એ ટોટલ રકમ અહીં જમા કરશું બરાબર. ટોટલ રકમ એટલે 9,50,000 થાય બરાબર. 9,500 એને ગુણ્યા 100, અહીં આપણે ગણતરીમાં લખવું હોય તો લખી શકાય. મૂળ કિંમત કેટલી હતી? 9,500 ડિબેન્ચર હતા, ડિબેન્ચર હતા, એના ગુણ્યા રૂપિયા 100 એની મૂળ કિંમત હતી. એટલે 9,500 ગુણ્યા 100 કરશો એટલે 9.5 લાખ રૂપિયા થયા. હંમેશા બીજી આમનોંધમાં રકમ રૂપિયા મૂકવા. હવે પહેલી આમનોંધમાં તમે જુઓ, જે આ વટાવે બહાર પડ્યા એટલે આપણે રેડ એલર્ટ કર્યું, આના 10 રૂપિયા મળવા પાત્ર થશે નહીં. તો ખરેખર આ ડિબેન્ચરના આપણને 90 રૂપિયા જ મળશે. કેટલા મળશે? 90 રૂપિયા. તો 90 રૂપિયા લખીએ, 8,55,000 રૂપિયા આપણને બેંકમાં મળશે બરાબર. એ જ રીતે ડિબેન્ચર અરજીના પણ જમા થશે, અને ડિબેન્ચર અરજી અને મંજૂરીના ઉધાર થશે. આ બે રકમ સરખી થાય પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું, અહીંથી ક્રોસ જવાનું અને અહીંથી ક્રોસ જવાનું, એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. હંમેશા બીજી આમનોંધના રકમ રૂપિયા મૂકવાના. પેલીમાં લખવા જાશો તો ભૂલ થવાની શક્યતા વધુ રહેશે. હાલો ત્રીજા સ્ટેપમાં આવીએ બરાબર, જે આપણા માટે છે પ્રીમિયમ. હાલો પ્રીમિયમ માટે આગળ વધશું. તો અહીં જો કેટલા કીધા છે, 200 રૂપિયાની મૂળ કિંમતના 10% 8,000 ડિબેન્ચર, 10% પ્રીમિયમે. હવે તમારે કેલ્સીમાં કરવાનું, 200 × 10% એટલે 20 રૂપિયા પ્રીમિયમ થશે. 20 રૂપિયા પ્રીમિયમ મતલબ કે આ 200 રૂપિયા તો મળશે, પણ હજી 20 રૂપિયા પણ વધારાના તમને મળવા પાત્ર થશે. હાલો તો સૌથી પહેલાં બીજી આમનોંધમાં આપણે ગણતરી કરતા જશું. 8,000 ડિબેન્ચર ₹200 એની મૂળ કિંમત છે. હાલો એ જ રીતે 8,000 ડિબેન્ચર ₹20 એનું પ્રીમિયમ છે બરાબર. આ રીતે તમારે ધ્યાનમાં લેવાનું થાય. હાલો હવે અહીં રકમ રૂપિયા મૂકશું. 8 × 2 = 16, 3 × 4 = 5. હાલો કેટલા થયા? 16 લાખ રૂપિયા. હાલો જામીનગીરી પ્રીમિયમના રકમ રૂપિયા મૂકશું આપણે. 8 × 2 = 16, 8,000 ડિબેન્ચર રૂપિયા. અહીં રૂપિયા મહત્વના બનશે. ટોટલ કેટલા રૂપિયા મળે છે એ સમજૂતીમાં તમારે જોવાનું છે. 200 રૂપિયા અને 20 પ્રીમિયમ એટલે 220 રૂપિયા થશે. કેટલા થશે? 220 રૂપિયા. અને આમ ગણો તો આ બંનેનો સરવાળો જ થાય, આ બંનેનો સરવાળો જ થાય, એ રકમ રૂપિયા અહીંયા આવશે. એટલે 16,17,60,000 રૂપિયા થશે. હવે અહીં અરજી અને મંજૂરી ખાતે ઉધાર કર્યા, ઉપલી આમ નોંધમાં એ જમા કરવાના. તો આની આ જ રકમ છે એ અપ લેતી જવાની થશે બરાબર. આ થઈ ગણતરીની સરળ સમજૂતી બરાબર. સરળ રીતે આપણે ગણતરી છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યવસ્થિત છે એ આપણને સમજાતું પણ જાય.